यह भागवत संहिता है। इसमें भगवान के 24 अवतारों की कथा है। डोंगरे जी महाराज कहते थे परमात्मा शब्द ही ऐसा है कि वो 24 का अंक बताता है। तो मैं गुजराती में लखो ने परमात्मा एट प लखो एट पांचड़े पांच थाय। गुजराती में पांच लखो ये अंक में ही चाले अने पाछो कक्का में ही चाले प पछी र एटले बगड़े बे बे लखो के र लखो एक सरखो लखाय प र मा એટલે ચોગડો કરીને બે લીટા કરો એટલે માં થાય એટલે કે 4.5 જૂના દેશી નામાની પદ્ધતિ પ્રમાણે તો અડધો કરો એટલે આઠડે આઠ થયા અડધો તો એટલે આઠ વળી પાછો માં એટલે વળી પાછા 4.5 એટલે પ પાંચ ર બે માં 4.5 ત અડધો આઠ વળી પાછો માં 4.5 એટલે એ બધાનો સરવાળો કરો ને બે વાર 4.5 એટલે 9 તો અડધો 8 9 ને 8 17 ર એટલે 2 17 ને 2 9 અને પ એટલે 5 17 ને 2 19 અને પ એટલે 5 કેટલા થયા 24 પરમાત્મા શબ્દ જ 24નો આંકડો બતાવે 24 અવતાર ભગવાન કે હુએ પ્રથમ અવતાર મેં ભગવાન સનતકુમાર બને બ્રહ્મચર્ય કા પાલન કિયા દૂસરે અવતાર મેં ભગવાન વારાહ બને પૃથ્વી કો સમુદ્ર સે બહાર નિકાલા તીસરે અવતાર મેં ભગવાન દેવર્ષિ નારદ બન કરકે આયે ભક્તિ માર્ગ કા દર્શન કરાયા ચોથે અવતાર મેં ભગવાન નરનારાયણ બને તપસ્યા કિયા પાંચવે અવતાર મેં ભગવાન કપિલ બને સાંખ્ય શાસ્ત્ર કા દર્શન કરાયા છઠવે અવતાર મેં અત્રિ અનસુયા કે ઘર મેં ભગવાન દત્ત બન કરકે આયે દત્ત ભગવાન ને પ્રહલાદ કો અલર્ક કો યદુ કો જ્ઞાનોપદેશ કિયા સાતવે અવતાર મેં આકુતિ માતા સે રુચિ ઋષિ સે ભગવાન યજ્ઞનારાયણ પ્રગટ હુએ આઠવે અવતાર મેં નાભિ રાજા કે ઘર મેં માતા મેરુ દેવી સે ભગવાન ઋષભદેવ આયે જો જૈનો મેં પ્રથમ તીર્થંકર માને ગયે ઉનકા દૂસરા નામ હૈ આદિનાથ નવે અવતાર મેં ભગવાન પૃથુ બન કરકે પધારે રાજા કા ધર્મ ક્યા હૈ સંસાર કો સમજાયા ગ્યારહવે અવતાર મેં કુર્મ બને બારહવે અવતાર મેં ધનવંતરી બન કરકે અમૃત કુંભ લે કરકે પ્રગટ હુએ તેરહવે અવતાર મેં મોહિની રૂપ બનાયા દૈત્યો કો છલકર દેવો કો અમૃત પિલાયા ચતુર્દશમ નારસિંહમ ચૌદહવે અવતાર મેં ભગવાન ભક્ત પ્રહલાદ કી રક્ષા કરને કે લીએ નરસિંહ કે રૂપ મેં પ્રગટ હુએ સ્તંભ સે હિરણ્યકશિપુ કા નાશ કિયા ભક્ત પ્રહલાદ કી રક્ષા કી પંચદશમ વામનકમ પંદ્રહવે અવતાર મેં ભગવાન વામન રૂપ લે કરકે પધારે બલિ રાજા કે યજ્ઞ મેં ગયે તીન પગ પૃથ્વી માગી દો પગ મેં બલિ કા લે લિયા ઓર તીસરે પગ મેં બલિ કો લે લિયા ઇસકા મતલબ હૈ ભગવાન તુમસે હી નહીં ચાહતે ભગવાન તુમકો ભી ચાહતે भैया तुमसे चाहने वाले तो बहुत मिल जाएंगे लेकिन तुमको चाहने वाले बहुत कम मिलेंगे। बलि ने दो पग में अपना सब कुछ दे दिया सर्व समर्पण किया और तीसरे पग में अपने आप को दे दिया स्व समर्पण किया तो सर्व और स्व दोनों मिल गए सर्वस्व का दान बलि ने किया। तो कहते हैं सर्व समर्पण से ममता मिट गई और स्वसमर्पण से अहंता मिट गई। अहंता और ममता ही जीव को बांधते हैं उससे बलि मुक्त हो गए। सोलहवें अवतार में भगवान परशुराम बन करके आए अधर्मी शासकों को दंड दिया। सत्रहवें अवतार में भगवान वेद व्यास का रूप बनाए और वेदों को व्यवस्थित किया पुराणों की रचना किया और उसके द्वारा लोगों को सही धर्म का दर्शन कराया। लेकिन धर्म केवल पोथी में ही न पड़ा रह जाए इसलिए 18वें अवतार में भगवान राम बन करके आए और उस धर्म को जी करके बताया। इस प्रकार से श्री राम जी ने धर्म का आचरण किया कि श्री राम धर्म का साक्षात स्वरूप मानने जाने लगे। रामो विग्रहवान धर्मः राम धर्म की मूर्ति। 19वें और 20वें अवतार में बलभद्र और श्रीकृष्ण के रूप में प्रकट हुए।
21वें अवतार में बुद्ध, 22वें अवतार में कल्कि होंगे, फिर दो रह गए, इसमें हरि अवतार, हयग्रीव अवतार आदि को भी कई लोग गिनते हैं। 24 अवतारों की कथा है श्रीमद् भागवत में, भगवान वेद व्यास जी ने इसकी रचना किया है। और रचना करने के उपरांत सुखदेव जी को पढ़ाया, सुखदेव जी ने राजा परीक्षित को गंगा जी के तट पर बैठकर सुनाया।